राजस्थान बाजू नो एक राजपूत नो दीकरो विचार करो एने एम थियो के मारो अहीं जन्म थियो छे मने प्रकृति मां भगवान होवा जोईए देखाय छे केवी रीते कारण के पवन मां प्रकाश मां वायु मां तेज मां अनेक तत्व मां धरती मां मने अहीं मारो नाथ परमात्मा देखाय छे पण मळतो नथी बाप मालनी वगैरह मळे नहीं एना विषय એમાં કોઈ માનવીને કીધું કે મને પરમાત્મામાં પૂરો વાસ પૂરો પ્રેમ અને લગ્ની પણ લાગેલી જિજ્ઞાસા પણ મને પરમાત્મા મળતા સુકામ નથી અને કોકે કીધું વાલા નો મળે કારણ કે માલમી વગેરેના મળે નહીં ઈ મારા નાથ માટે કોક માલમી ગુરુ મુર્શિદ જોઈએ અને એના માટે જિજ્ઞાસા હતી કેટલી જગ્યાએ ધોળા કર્યા પણ મુર્શિદ મળ્યા નહીં ગુરુ નો મળ્યા એમાં કોકે કીધું એને મેળે જાતો તારો મેળ પડી જાય હો અને ભગવાન ભોળિયાનાથ ઈ વાટ જોતા હોય જીવની અન કેટલીક હોકારા દેતા હોય ભગવા ભજનિયા ઈ શિવરાત્રિના મેળામાં ઈવડો 11 વર્ષનો આદમી આવ્યો પણ આવતાની હારે તો એક રાવટી બીજા રાવટી ભગવા ભજનિયાની જૂક વાલે રામ સાગરના ટેરવે અને ભજન કેવા હો વાલા ભજન ની તો જૂક બોલે પણ શ્યાર શ્યાર ભજન પૂરા થાય દેહાણ સોહર કહેવાય છે કે એક બાજુથી આરાધ વાગે એક બાજુથી હાવળ વાગે અને એક બાજુથી કહેવાય છે સાબખા હુદીના એટલે કેસે સાખી સંધ્યા ગુરુ મહિમા હાવળવાણી રેવળવાણી ચેતવણી સંદેશો અરજ પરજ હેલો હેલી એ નરવેલ રૂપવેલ ધરમ ધડો સફા સાબખા આખ્યાન અને હે નરસિંહના પ્રભાત્યા હુદીના ભજનની જૂક જામી છે અને એમાં રવટીએ રવટીએ ફરતો ફરતો ઈ બાળક ગુરુ ની ગોતણે સડેલો બાપ ગુરુ ને ગોતણે સડેલો અને એ આત્મા પરમ તત્વને મેળવવા માટે ખરી જિજ્ઞાસા છે મને અહીંયા ગુરુ મળશે અને આ ગુરુ મળે એટલે મને પરમાત્મા મળી જશે એવું નક્કી થઈ ગયું અને નક્કી થઈ ગયા પછી પણ પરીક્ષા થાય ભાઈ એવી પરીક્ષા થઈ એક રાવટીએ ગયો બીજી રાવટીએ ગયો ત્રીજી રાવટીએ ગયો ગુરુ ક્યાંય મળ્યા નહીં ગુરુ મળે પણ ગુરુને આપણે ઓળખવા જોઈએ ગુરુ આપણને ઓળખતા હોય છે બાપ આ પૃથ્વી ઉપર આ મૃત્યુલોક ઉપર હે માનવી તમને કોઈ નુંગરા કહેતા હોય તો તમે નુંગરા નથી કારણ કે કેટલાય અવતારોથી તમે મનુષ્ય અવતાર લીધો
કેટલી વાર મનુષ્ય અવતાર ભારતમાં લીધો અને તમને ગુરુ મળ્યા છે બાપ, ગુરુએ નથી છોડ્યા, તમે ગુરુને છોડ્યા છે, એટલે એવો તરસોડાયેલો પોતાનાથી ભૂલ થઈ ગઈ અને ક્ષમા યાચના માંગી અને આદેશ કરતા કરવા ગિરનારની માલિપા ખોળ કરે, શોધ કરે, ગુરુ તુહી તુહી તુહી, અને આર્ત હૃદયથી ભાવનાથી બધે શિવરાત્રીના મેળાની રાવટીએ જીવ્યા, ક્યાંય ગુરુ નો મળ્યા, મળે છે પણ મન નથી માનતું. વાલા, મન માને ન્યા જ ગુરુ તમારે નક્કી કરવા, નક્કી કર્યા પછી તમારાથી મુકાય નહીં અને તમારાથી સુકાય નહીં, એટલે ગુરુ વસના બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાનું છે. વસને થાપન પાનબાઈ, વસને ઉથાપન બાપ, ઈ ભજનાનંદીઓ. અને એમાં એક નક્કી થયું કે ભાઈ મને લાયક ગુરુ કોઈ નથી. એટલે શિવરાત્રીનો મેળો પૂરો થયો 3.5 દિવસનો, બધાય જલ્દી સજી જોગંદરો આદેશ કરી ગરવા ગિરનારમાંથી રજા લીધી, જીવતા અશુતો અમે પાછા શિવરાત્રીના મેળે આવીશું. હવ કોઈ રાવટીઓમાંથી રજા લઈ લઈ નીકળવા માંડ્યા છે. અને આમાં જમન નામનો બાળક, એને ગુરુ મળ્યા નથી અને આટા મારે છે. શું કામ? કે મને ક્યાંક ગુરુ હજી મળી જાય, હજી મળી જાય. અને આટા મારતો મારતો જૂનાગઢની બજારમાં આવ્યો અને બજારમાં કોઈ વેપારીએ ભાળ્યો અને આવો બાળક, અને તંદુરસ્ત બાળક, જો આ રખડતો હોય પણ આપણા પ્રાંતનો નથી, ક્યાંક બહારનો છે, એટલે ઈશારો કર્યો સામે વેપારીની આટલી એકબીજાને, આ કોણ છે? ઘણા ઈશારાથી કામ થાય છે. અને ઈશારો કર્યો એટલે ઓલા નામ કરીનામ ઈશારો કર્યો, એ બાળકને ખબર નથી. અહીંયા આવ્યું બાળક, અહીંયા આવ્યું. હે, તું કેમ રખડસ? હું રખડતો નથી, થઈ હું તો ગુરુ ગોતું આવ્યો હતો. કેમ? શિવરાત્રિના મેળામાં. તો કે મેળામાં ગુરુ મળ્યા નહીં? તો કે નહીં. અરે મૂર્ખ, મેળામાં ગુરુ ન મળે તો થઈ રહ્યું છે ને? અહીં તમામ સંતો છે અને તને ગુરુ ન મળ્યા? તો કે નહીં. તો તારે ગુરુ શું કામ નથી મળ્યા? મારે જોઈ એવા નથી મળ્યા. જોજો બાપ, આનો જવાબ પણ સોલિટ હતો. તો તારે કેવા ગુરુ જોઈએ છે? તો કે મારે ગુરુ એવા જોઈએ છે કે એક ફેરે ફેરો મારો પાર થઈ જાય. અરે વાહ, એવા ગુરુ જોઈએ છે. એટલે કે જો ઓલો સામે હાટ વાળો રહ્યો ને ત્યાં હતા, હવે બીજે આને ઓલી હાટ બાજુ ઓલી દુકાન બાજુ મોકલો. એને એમ કીધું, આમ તો ઈશારો એવો છે, ઈશારામાંથી કીધું આને ઠાગે સડાય. હું કામ આવેલો માણસ ને આમ કરીને આમ મોઢું ફેર્યું એટલે ઓલન કે આને ઠાગે સડાય, ઈશારો કર્યો અને સામેનો હાટ વાળો કે છે, એમ તારે ગુરુ જોઈએ? તો કે હા. અને ગુરુ તને નથી મળ્યા? નહીં. એટલે ભલામણા, ગુરુનું નામ પછી લે, તું સોર હોય એવું લાગે. બધાય શિવરાત્રીનો મેળો પૂરો થઈ ગયો અને વૈયા ગયા તો તું લૂંટારો હોય એવું લાગે, જેવો માણા હોય એવું જગત લાગે. આ નિયમ ત્યારે એ કહે છે કે નહીં, હું સોર નથી, લૂંટારો નથી, મારે ગુરુ જોઈએ છે. અને એ ગિરનારની ભૂમિમાંથી મેં નિર્ણય કર્યો છે. અન ઠાકે સજાવવાનો રસ્તો મળી ગયો. તો કે એવા ગુરુ છે તારે જોઈએ છે? તો કે હા. તો કે આ દક્ષિણ બાજુ ડુંગરો રહ્યો? તો કે હા. એ ડુંગર નું નામ છે દાતારનો ડુંગર. દાતારના નામથી આખો ડુંગરો ગાજી રહ્યો છે. અને એવા જોગંદર, એવા તપનિધિ, એવા ધૂણાધારી ઈ દાતાર. અને દાતાર બાપુએ નક્કી કર્યું છે કે મારે કોઈ શિષ્ય નથી ધારણ કરવો, કારણ કે હું શિષ્ય ધારણ એવાને કરીશ કે મારાથી હવાયો યોગ હોય એમ ને. એટલે આવા યોગ સિદ્ધ પુરુષ 84 સિદ્ધ ધૂણાના માલિક છે એ દાતારને પારે. અને કહેવાય છે કે એવા દાતાર બાપુના પારે કીધું જવાનું અને એને નક્કી થઈ ગયું કે એક ફેરે ફેરો ટાળી દે એવા ગુરુ જા દાતારના ડુંગર. કટ 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 પગથિયા સડી ગયો, કારણ કે ગુરુની ગોતણે એક જ તમન્ના. અને કટ 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 પગથિયા સડી ગયો, ઠેઠ દાતારના ધૂણા ઉડી ફૂગી ગયો. હવે સિદ્ધ યોગી જોગંદર, એવા બાદશાહ, એવા જલીલ સરાતા, એમ કહેવાય પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠેલા અને બરોબર ઈ જોગ ઈ સંજોગ. અને એક સમય પાક્યો છે, સમય પાકે ફળ, એ સમય પાકો થઈ ગયો. અને અહીંયા આપણે સમાધિમાંથી આમ કરીને આમ લાલ આંખના પોપસા ખુલ્યા હો, સમાધિ ખુલી. અને સમાધિ ખુલતાની હારે જ ઓલો બાળકે આવીને કીધું, બાપુ સીતારામ. એટલે પેલા તો જમીલ સા દાતાર જોઈ રહ્યા કે આ બાળક
હું કોઈને શિષ્ય નથી કરવાનો, પણ આ બાળક શું કામ આવ્યો છે? તનકી જાણે મનકી જાણે, અને એની શિષ્યોરી કોણ એની ટાળી શકે બાપ? અને એ વખતે જમીલ સા દાતાર હમતી ગયા, બાળક તું અહીં શું કામ આવ્યો છો? એટલે બાળક કે બાપુ તમે મારા ગુરુ બનો, હું શિષ્ય બનવા આવ્યો છું. એમ તો હા, શિષ્ય બનવા જગત આખું આવે. તને ખબર છે શિષ્ય કેમ બનાય? તો કે નહીં, નથી ખબર એટલે જ આવ્યો છું. હા, તો બાળક અહીં જગત આખાને ગુરુની જરૂર છે, પણ તારું નામ શું છે? એ ઉતાવળા છોકરાએ કીધું કે બાપુ મારું નામ જમનો છે. દેશી ભાષા આપણી, અમુક ભાષા જ આપણને આમ કહેવાય છે, મોજ કરાવી દે. હે કે બાપુ કે હું નામ છે શું? કે જમનો. અરે વાલા બાપુ ખડખડ સ્વામીના, આખું જગત જમનું છે, આમાં કોઈ બાકાત નથી, આ તો મૃત્યુ લોક છે. એમ નહીં બાપુ, તો એ કે મને બધા જમન નામથી ઓળખે છે. હા જમન, તો એક કામ કર, તારું નામ જમન છે. હા, તારે ગુરુ જોઈ છે? તો કે હા, જાત અને ગુરુ મળી ગયા. કારણ કે શાર મિલે 64 ખીલે, હરિજન છે હરિજન મિલે. અને ઓત પ્રેત થઈ અને ખ્યાલ આવી ગયો કે આ બાળક છે એ જ મારો શિષ્ય બનવાનો છે. પણ આમ કહેવાય ભેદ નથી ખોલ્યો, અભેદ આત્મ જ્ઞાન સુમાત ગજાળી શક્તિને પારખી ગયા બાપ. અને જમીલ સાથે આતારે કીધું, જા તને ગુરુ મળી ગયા, પણ તને આ તું શિષ્ય બની, એના કરતા સેવા કરે એટલે ગુરુ પદ આપ મેળે મળી ગયું છે. આપણે નહીં કીધું આપણે કોઈને લાયક નથી, તો હું નાલાયક છું, અને એને લાયક થાવ એટલે ગુરુ આપણા ગોતા ગોતા આવે. અને ગુરુને ગોતણે ચડેલો એને ગુરુએ ગોતી લીધો બાપ. અને કહેવાય છે કે જા તું આ આવડિયા જગ્યાનું બધું કામ સંભાળી લે સેવા. પછી કહેવાય જમીલ સા દાતાર તો ધ્યાનસ્થ બેઠા છે, અને એમનો શિષ્ય જમન નામ છે. બેટા જમન, આ કારકિર્દી કરી દે એટલે એ સેવાના ફળ તને મળી જાય, તને તારા ગુરુ મળી જાય. અને દાતારના ડુંગરે ઠેઠ ટોશે અનાજ પુગાડવું, પાણી પુગાડવું, અભ્યાગત સંતો યાત્રાળુઓ બધાય આવે, બધાને જમાડવાના. જમને એકલાએ કામ ઉપાડી લીધું. ઉંમર હતી 11 વર્ષની, 11 વર્ષનો બાળક છે, અને બાપુના આંગણે સેવા કરે છે. ઈયા સખી દાતાર, દાતારને એમ કહેવાય છે કે સિદ્ધાસને જ્યારે સેવાનું ફળ મીઠું મળવા, એક મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, થતા થતા 12 મહિના. કહેવાય છે કે 12 વર્ષે ફળ પાકે, બારોબાર સમય આવે, 12 મહિને અને કા તો 12 અવતારે તમે પાકશે, પાકશે બારોબાર ની વાત છે. અને એમાં બરોબર 11 મહિના થયા હતા, અને 12 મહિનાની તપસ્યા, 12 મહિનામાં હવે 3 દી બાકી રહ્યા. એટલે આ બાળકની ઉંમરના 3 દી બાકી છે 12 વર્ષની ઉંમરના. અને અહીંયા જમીલ સા દાતારને ખબર પડી ગઈ યોગ નિંદ્રામાં. અને દાતાર તો બાપા તનકી જાણે મનકી જાણે, અને બાળકને પડકારો કર્યો અને બાળકને બોલાવ્યો, જોજો આ ગુરુની આજ્ઞા હું છે, ગુરુનો આદેશ છે, ગુરુનો પડકારો છે. બેડે જમન જતી જી ગુરુજી, એ બાળકની તાકાત કેટલી, જી ગુરુજી કરી ઠેકડો મારી અને સીધો ગુરુના આસનની હા જી ગુરુજી. બેટે જમન જતી જી ગુરુજી, ઠેકડો મારીને આવી ગયો. બાપ આદેશ? તો કે બેટા અંગાર લે આવ. હવે આપણને આપણા ગુરુ ક્યાંક સીધે કે ફલાણું લિયાય તો આપણે એટલા બધા કાસા છીએ, ડાયા એટલે કાસા. કારણ કે આપણે કઈ બાપુ એને હું કરવું છે, હવે હું કરવું છે તારે ક્યાં જોવાનું, ગુરુ કેમ કરવું છે નહીં, આનું નામ આદે. એટલે એ બાળકને કીધું, બેટા જમન જતી અંગાર લે આવ. શેમાં લઈ આવું, હું કરું છું પ્રશ્ન નહીં. કાટ 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 દાતારના ડુંગરેથી ટીપચીયા ઉતરી ગયો. બાપ આ ગુરુ ના સેવા, દાતારના ડુંગરેથી ટીપચીયા ઉતરી ગયો. અને બરોબર તે દિવસે શિવરાત્રી શરૂ, એટલે શિવરાત્રીના મેળામાં એક એક ધૂણે જ્યારે ગુરુ ગોતવા આવ્યો તો એ બધાએ ધૂણા જોયેલા. અને ત્યારે કહેવાય એક ધૂણે જઈને કીધું, અગ્નિ આપો. એ કે અગ્નિ અમે માગી નથી દેતા, એટલી કરુણતા વ્યાપી ગઈ, કરુણતા વિચાર કરો. અને ગુરુજીએ જ્યારે આદેશ કીધો, ની ન થાય ત્યાં સુધી શિષ્યનું કામ અધૂરું કહેવાય. અને એમાં કહેવાય છે કે એક ધૂણે, બીજે ધૂણે, ત્રીજે ધૂણે, ક્યાંય ધૂણેથી અગ્નિ ન મળી, કારણ કે ધૂણાનો નિયમ છે, એમાંથી અગ્નિ અપાય નહીં. અને પછી તો કહેવાય છે જૂનાગઢના ઘરે ઘરે, રસોડે રસોડે, જ્યાં જ્યાં માગે ત્યાં કોઈ અગ્નિ ન આપે.
हजारों वर्ष पहला अग्नि से अग्नि सुला मां भारी देता अग्नि कोई ने अपाई नहीं अने आवा समय मां ई बालक अग्नि माटे અગ્નિ માટે માગે છે પણ મળતું નથી એમ થતા બે દિવ્યા ગયા અને ત્રીજે દિવસે એટલે એની ઉંમર બરોબર 12 વર્ષની થવાની એટલે નક્કી કર્યું કે હવે મારા ગુરુનો આદેશ છે અને મને જો અગ્નિ નહીં મળે તો હું શિષ્ય નહીં બની શકું માટે નાભીથી પોકાર કરી અને ગાંડી ગરમા પહાડ કે ઝાડિયમ ઇલા ગગગજમિયમ હમ હમા જાડવા ટોપી ગયેલા હજારો વર્ષ પહેલા 18 વાત વનસ્પતિમાં હાલું નો આલી અગે એવી ગાંડી ગરમા હેંડો ઊંડો ઉતરી ગયો જાતા જાતા વખંબર ખાયું આવે ડુંગરા આવે ઓળકોળા મળી અને કહેવાય છે કે ડુંગરાની ડાળીઓ ઠેકી ઠેકી ઝાડ પાંદડા વિકતો વિકતો અગ્નિ ગોતવા જાય અગ્નિ ક્યાંય મળતું નથી એમ કરતા કરતા વખંબર ખાઈમાં ઉતરી ગયો અને નાભીથી પુકાર કર્યો હે ગુરુ મહારાજ ગયા સખી દાતાર દાતાર નાભીના પુકારે જમીન સા દાતાર ડુંગર ઉપર સાંભળી ગયા અને એમ કહેવાય પદ્માસન ખુલી ગયું આન પુકાર કરી અને ગુરુએ શિષ્યની હામું જોયું અને શિષ્યનું હામું જોયું આમ કરીને આમ પીરે પંજો આમ મોકલ પાતે ફેર ડુંગરા ઉપરથી અને આ સીધી યોગે વખંબર ખાઈમાં ભૂલો પડેલો અને ભૂલે પડેલો ઈ બાળક તે દિવસે કહેવાય છે કે વખંબર ખાઈમાંથી બહાર નીકળે તો સપાટ જગ્યા એવી સપાટ જગ્યા છે ની જગ્યાની માલિપા આમ અંદર જાય છે પણ દાતા જે વસ્તુ જોઈ વસ્તુ ભાળી જાય ને એટલે મન પ્રફુલ્લિત મંડે થવા અને એટલે જ કહેવાય છે કે અંદર દાતા બરોબર એક જગ્યાએ ધુવાડા નીકળે અગ્નિ જ્યાં હોય અગ્નિનો ગુણધર્મ છે ધુવાડા મંડે નીકળવા અને જે બાળકને જોતું તો અગ્નિ નક્કી આવી કોઈ માણસ છે એની પાસેથી હું અગ્નિ માગી લે અને અગ્નિ લેવા તો જાય છે પણ દાતાની હારે જ એની ફરતા 12 અગોરી બાવા બેઠેલા 12 અગોરી તપસ્વી જેવા તેવા નહીં સિદ્ધ યોગને વરેલા અને અગોરી બાવા એને એનો ખોરાક છે માણસને બાળીને ખાઈ જવાનો મર્દાને ખાય જીવતાને બાળીને ખાઈ જાય આ બધી વાતો છે ભાઈ ખાસી કે ખોટી પણ આ પ્રણાલિકા લોકવાયકા બોલે છે કે અગોરી બાવાના ધૂણા પાસે જાય એટલે કોઈ પણ માણસ આવે એટલે આપણે સીતારામ કહીએ પણ અઘોરી બાવા બોલે પેલા બાળક બોલ્યો સીતારામ બોલે બધા છડકી ગયા અહીંયા બાળક શું કામ આવ્યો કારણ કે આપણા આ અઘોરી પંથના આ વિસ્તારમાં કોઈ માણા આવતું નથી આ બાળક શું કામ આવ્યો એટલે આવ સીતારામ તું અહીં શું કામ આવ્યો છો અગ્નિ લેવા હે અગ્નિ લેવા અગ્નિને હું કરવો છું ઈ ખબર નથી અરે ભલામણા હું કરવો છું ઈ ખબર નથી નાઈટે જવાય તો કે ઈ મને ખબર નથી કોણે મોકલો કે મારા ગુરુએ તારા ગુરુ કોણ છે યાર સખી દાતાર દાતા દાતારનું નામ બોલે છે તો 12 માંથી 4 જણાને થડકો લાગી ગયો કે આ બાળકને આપણે ખાઈ જવાના છીએ બાફીન તો આ બાળક કેદી આ બાળકને ગોતવા જમીલ સા દાતાર આવે તેદી આપણે આપણી ફતે નહીં થાય માટે શું કરવું 4 જણા મુંજાણા અને 8 જણા કે છે મોજમાં આવી ગયા અને બધાયને ભેગા થઈને કે છે કરો આપણી ક્રિયા શરૂ અને બાળક ઉપર મૂઠ મારે છે પણ બાળક મરતો નથી ડગતો નથી ગુરુ વસનની એટલી તાકાત છે કે આવા કરોડો બ્રહ્માંડ કરતા પણ ગુરુની શક્તિ અગાધ છે અને એ જ કહેવાય છે કે એ બાળકને કે છે કે જો ભાઈ તું આ અગ્નિ લેવા કઈ વાસણ લાવ્યો છે તો નહીં વાસણની હું જરૂર તો આ ખંભે બન્યું પછી અને હું કહેવાય પ્રસાદ્યું કહીએ આપણે અને આ ગુરુનું નામનો બાનો છે એ પાથરી હું આમાં લઈ જાય અરે ભલામણ આ અગ્નિ છે એ કાપડમાં રે તો કે રે તો કે હારું જો તું જમીલ સા દાતારનો બાળક હોય તો હે બાળક ઘડીક સત્સંગ કર અને પછી અમે તને અગ્નિ આપશું સત્સંગ માટે એટલા માટે કે બાળકનું ધ્યાન સત્સંગમાં પરોવાઈ જાય ત્યારે આપણે બધાય મેલી વિદ્યા એવી મારી કે બાળક અહીં ઢળી ઢગલો થઈ જાય આપણું કામ થઈ જાય અને આટલું કીધું બાળક સત્સંગ કરે છે પણ સત્સંગ કરતા કરતા ઘણો સમય વીયો ગયો અને પછી બાળકની માથે મૂઠા ન લાગી એટલે કહે છે કે તો ભાઈ હવે અગ્નિ લઈ જા અને અગ્નિને ફાટ ભરી છે જેમ ખેડૂત પાલાનો ઢગલો હોય અને પોતાના પહોળા માટે ઢોર માટે ગાય માટે આમ કરીને આમ દોથા ભરીને પાલાને નાખે એમ ફાટમાં નાખી અને ચારે સેવા ભેળા કર્યા ભેળા કરીને ગુરુ વસન ગુરુનો નાભીનો પોકાર યા સખી દાતાર કઈ
અન જોળી ખંભે લીધી અન સકર 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 મીંડું છે બ્રહ્માંડ ફરવા કે આપણી બધી તપસ્યા વહી ગઈ મારે અગોરી બાવા એમ કહેવાય છે કે પગની અન ઠેસ મારી અન બધાએ એક હારે મેલી વિદ્યા નાખી મેલી વિદ્યાનો પ્રતાપ પણ એવો કારણ કે ઉપરથી વીરે પંજો મૂકેલો કે આજ બાળક જો બેભાન થઈ જાય તો જ આની પરીક્ષા થાય અહીં બાળક પડી ગયો ધૂણામાં પાછો અગ્નિ નાખી દીધો છે અને એ બાળક માટે ખિલખિલાટ કરતા બધાય કે છે આપણને ભગવાને ગુલાબના ફૂલ દેવો નાસ્તો આપ્યો શાબાશ શાબાશ આપણને ભગવાન ભૂખ્યા હુરાવે છે ભૂખ્યા ઉઠાડે છે પણ હુરાવતા નથી ચાલો આપણે આનો નાસ્તો કરીએ તો એમાં બધાય તૈયાર થયા એમાં ચાર જણા ખંભા ઉલાળ્યા અમે નહીં કા અમે નહીં અરે પણ શું કામ કે એટલા માટે કાંઈ દાતાર બાપુ આવે તેથી અમે પકડાઈ જઈએ ને તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ ને એ જી સંગ તું રે કરો તો વીરા મારા એવા નરની કરજો આ સંગ તું પેર છે બાપ તો તમારે સંગ તું હરા રે કરી તમને ખબર છે દાદાર બાપુ મહાન છે તો અમારી ભેગા શું કામ ગુડાણા અને ત્યારે કે છે કે મેં નહીં ખાઈ નહીં ખાઈ નહીં વડસડ થઈ પછી છેલ્લે કે છે નો ખાવું હોય તો કાંઈ નહીં પણ તમારા ભાગ થાય કારણ કે આપણે 12 ટુકડા કરીએ અને તમે નો ખાવ ઈ હલવાય અમે તો ખાઈ જવાના છીએ બોલા કે અમે નહીં ખાઈ એટલે અમારી પૈસા બીતી છે અમે નથી ખાધું એટલે આવી રીતે 12 ભાગ કર્યા 8 ભાગ રંધાઈ ગયા ખવાઈ ગયા સવાઈ ગયા એટલે સ્વાહા થઈ ગયા અને જમીલ સા દાતારને ખબર પડી ગઈ કે હવે કામ પાડશે અને દાતાર બાપુએ યાર સુખી દાતાર દાતાર કરીને ડુંગરો મેળો ડોલવા અન હામેથી હોકારો દેવા માટે પડકારો કર્યો શિષ્યને પડકારો ગુરુ કેમ કરે બેડે જમન જતી બેડે જમન જતી કહાં હો આવાજ દે બેડે જમન જતી કહાં હો આવાજ દે ત્યાં તો ગરવા ગિરનાર માંથી ગેબ મીંડો આવવા આવાજ દે આવાજ દે આપણે બોલેલો અવાજ પાછો ગેબ માંથી મીંડો છે હોકારો ન મળ્યો એટલે બાપુએ વિચાર કર્યો સમાધિમાં જોઈ લીધું લાય મારો બાળક કેમ હોકારો બેટે જમન જતી આવાજ દે અવાજ ન મળ્યો એટલે બાપુ કાટ કાટ પગની સાખડીઓ મંડી છે બાપા હાલવા હો અને ગરવો ગિરનાર ગરવાને માથે જોગીડો જડુમ્યો ધીરા 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 રૂખડ બાવા તમે હળવા હળવા હાલ જો અગરવાને માથે આવો રૂખડીઓ જોગંદાર અને જમીન સા દાતાર હલાવે છે હાલતા હાલતા જે જગ્યાએ એનો બાળક છે ને બાળકની જગ્યા હતી ન્યાય જાય પણ એ જ બારે અઘોરી બાવા બેઠા છે અને આવા કોઈ સંત ને આવા કોઈ જોગી ને ભાળી અને આપણે સીતારામ કરવા જોઈએ પણ સીતારામ નો કર્યા કારણ કે એને આમિષ ખાધું તું જેનો જેવો ખોરાક જેનો જેવો વ્રતિ છે બાપ એટલે બાપાએ કીધું સીતારામ હામે હું કરે ઘણા નથી પણ સીતારામ તો કીધા પણ એમાં મનોમન વાત મોટી છે 8 જણાએ ખાધું તું ને એ કે આ ખૂટિયા જેવો છે હાથી રહ્યો હોય તો બીજો કે આને હાથી રાખે કોણ વળી ત્રીજો કે આ પૈણો હોય છે એ કે પૈણો હોય તો આની પૌણે તો રે થોડી આવું બેકાબુ બોલે અત્યારે જમાનો એવો આવ્યો છે બાપ બેકાબુ બોલે છે જોગીડો સહન કરે છે અને એટલે જ કે છે પણ જોન વાઢી ખમે વનરાય અને આવી ખુંદે ખમે માં ધરતી અને વાઢી જ ખમે વનરાય આવા કઠણ કઠણ સંતો એ આ વસન ખમે આવા કાયરના નહીં કામ સતત સંતો તો સાંભળી લીધું અને હાવ નજીક આવી જાય એ કે બાવા આ હું કામ આવ્યો છું તો કે ભાઈ હું ત્યાગી છું માગણ નથી માગવા નથી આવ્યો તો આ હું કામ ઉડાડો ઘણાની ભાષા આવી ગયો ત્યારે કે છે મારો બાળક ખોવાયો છે ને એને ગોતવા આવ્યો કોણ તારો બાળક મારો જમન નામનો બાળક છે એટલે આ બારેને ખબર પડી ગઈ ઈદ બાપુ છે પણ ચાર જણાને તો મુસીબત થઈ કે આ બાપુ આવી ગયા છે હવે તકલીફ પડશે અને ત્યારે કે છે ભાઈ સીધી વાળો હોય ને તો ગોતી લે અમને હું પૂછ્યો ક્યાં તારો બાળક આન પદ્માસન વાળ્યો બાપ જોગંદર આસન વાળે અને ત્યારે બ્રહ્માંડ મંડળ ડોલવા અને નાભીના પોકારથી બ્રહ્મરંધરમાંથી અને કહેવાય છે કે ત્યારે સાદ નીકળે બ્રહ્મરંધર એટલે આ સૌ બ્રહ્માંડ બહાર પ્રકાશ જાય આકાશ જાય બેડે જમન જતી કહાં હો આવાજ દે બેડે જમન જતી કહાં હો
आवाज दे। सौ ब्रह्मांड में किसी का बाप की ताकत नहीं है कि गुरु का वचन को रोक सके। मेरे बालक आवाज दे, बेटे जमंद जी आवाज दे। हवे आवाज नहीं आवत तो त्यारे कहा हो एम कीधु। अन त्यारे बालक कैसे जी गुरु जी मैं सबके पेट में रती रती। गुरु महाराज ने संबोधो सबके पेट में रहती रहती का हाँ ये आठ जना ना पेट में थी आवाज है वो सेम पते ही राजा ने त्या कुकड़ा बोला भी दीदा था माफ गोवे थी बाप ये वो प्रसंग जमन जती कहाँ हो जी गुरुजी मैं सबके पेट में रहती रहती बेटे बाहर निकल जी गुरुजी मैं कैसे निकलू ये पिंड तो पुरुष का है जो स्त्री नु पिंड हो तो जन्मवानी आवश्यकता हो અને ત્યારે ગુરુનો આદેશ શું છે આ બ્રહ્માંડ નોતું તેદનું વસન છે અને એ વસને વસનના અધિકારી જમીલ સાદ આચાર કે છે બેટે કોણ પુરુષ કોણ નારી એ માયા કી ખુવારી એ માયા કી ખુવારી અરે આ આના પરથી અધિકારી તું તો વસનનો અધિકારી છો એને પુરુષ નારી કોઈ નહીં અને કહેવાય છે કે યાસ કીધાતાર આદેશ અને ત્યારે કે છે બહાર નીકળ કે છે નીકળું અને ત્યારે કે છે બ્રહ્મ અંદર તોડ એટલે આઠ ના એ ખોપરા તૂટી ગયા અને સારે રહી ગયા જેના ખોપરા તૂટી ગયા એ તો મોક્ષ પામી ગયા જેમ હિરણ્યકશિપ મરી ગયો એને મોક્ષ મળી ગયો રાવણને મળી ગયો પણ અત્યારના મેલી ધરતીની માલિપા મેલા માણસો પાપ કરી કરી આજે આવું પુંજ પાપ ભેગું કર્યું છે માટે કહેવાય છે કે આવી વાત સાંભળ્યા પછી પાપ તો ન કરો અને આઠ જણાને મોક્ષ થઈ ગયો અને પછી જમીલ સાહેબ આતાર એની સામે એક બાળક ઈ બાળક ચારે જણા આવી અને કહે છે બાપુ આ અમે નથી ખાધું હે તમે નથી ખાધું આ તમારો બાળક હતો એ ખવાઈ ગયો આના પેટમાંથી નીકળ્યો છે અને બાપુ આમ કરીને આમ આંખના કોપસા ખુલા લાલ ભેખડ રંગની આંખ છે અને કહેવાય છે કે બાપુની નજર પડી અને બાળક એટલે જમન જતી ઉપર અને જમન જતી ઉપર પડી એટલે પોણા ભાગનો બાળક હતો પા ભાગનો નહોતો એટલે આઠ ટુકડા નો ભેગો થયેલો અને ત્યારે બાપુ બોલ્યા મેરે બાળક ખંડિત ક્યું હુઆ સંત કિસી ખંડિત નહીં હોતા મેરા વસન ખંડિત નહીં હે ત્યારે ઓલા શ્યારે લઈને ટુકડા આવ્યા બાપુ આ અમારે હિસાબે આ ટુકડા અમે રાખ્યા હતા અમે નહોતા ખાતા કેમ નહોતા ખાતા હાળાઓ પાપિયા ભેગા થઈને કેમ નથી ખાતા અત્યારે ઘણા નથી આમિષ ખાવા જતા હોય અને એકાદો દોસ્તાર કે હું નથી ખાતો કેમ નથી ખાતો પરાણે ખવડાવ એટલે બાપુએ કીધું કેમ ન ખાતા એટલા માટે કે આ તમારો બાળક છે અમને ખબર પડી ગઈ જમીલ સા દાતાર બેટા આવી ખબર હોય તો સંગતું નો ફેરવી નાખે માણા આ જીવનની માલિપા જાણવાનું છે અને ત્યારે કહે છે બાપુ અમને માફ કરજો આ ટુકડા અને તમારા બાળકનું ખંડિત દીધા છે એ સારે ટુકડા ભેળવી દો ત્યારે કહે છે કે પસ્તાવાનો પાર ન રહ્યો બોર બોર જેવડા આહુડા મીંડા પડવા અને પેલો બાળક આવી અને ગુરુના શરણે એ ટુકડો ધરે છે અને નાભીના પોકારથી પસ્તાવો પારાવાર થઈ ગયો હે ગુરુ મહારાજ આંખમાંથી દળદળ આહુડા મીંડા પડવા અને દયાળુ હોય તો બાપ જેના બાળકને ખાઈ ગયા હોય એની ઉપર દયા કરે એનું નામ દાતાર કહેવાય અને દાતાર બાપુએ કીધું આ બાળક તારું નામ શું છે તો કે મારું નામ તો ભવો ભવના ફેરા કાવસું બધા મને ભવલો કહે છે જૂના નામ હતા ભવલા તો કે મેરું નામ તો બાપુ ભવલો છે અચ્છા તુમારા ફેરા હબ ઢલ ગયા ક્યું કે ઓ યા સખી દાતાર યાને ભગવાન ભોલેનાથ કા ઘર કા આદેશ હે અને આદેશ થી તારું નામ હબ નામ બદલી દીધું કામ બદલે એટલે નામ બદલી જાય અને કીધું ભવલા હબ છે ભોલેનાથ કા ઘર કા આદેશ હે ક્યું કે હબ છે તારા નામ ભવનાથ રહેગા એ શિવરાત્રીનો મેળો તો હતો જ ભગવાન શિવ અને શક્તિના લગ્નની યાદી હતી કોઈ કહે છે ભગવાન પ્રગટ થયા પાતાળમાંથી એની યાદી હતી એ તો આ લોકવાય કસે જુદી જુદી વાતો હોય પણ ભવલા અબ છે એ મેલા કા નામ ભવનાથ કા મેલા રહે ગયા આ ગુરુ વસન છે પછી બીજો આવ્યો બીજાએ આમ કરીને આમ ટુકડા મૂક્યા પસ્તાવો બાપ પસ્તાવો જ આપણી દુનિયાને આપણને ધોઈ નાખે જેમ કહેવાય છે પરસેવો વળે અને શરીર તંદુરસ્ત બનતું હોય એમ જો કેદીક તમારા હૃદયમાંથી નાભીમાંથી પોકાર થઈ જાય અને આંખમાંથી અશ્રુના ધાર થઈ જાય તો ગંગાજીમાં નાયા કરતાય પણ પુણ્ય મળે છે પણ એ પાપનો પોકાર થઈ ગયો અને કીધું કે બાપુ લ્યો આ શરણે મૂકું છું હબ તેરા નામ ક્યાં એક બાપુ હું તો ભૂત જેવો છું હબ છે ભોલેનાથ કા ઘર કા યશ પિતા આદેશ હે
कि अब तेरा नाम भूतनाथ रहेगा। बापू शो सेवा कर शिवरात्रि ना मेला में सिक्योरिटी तरीके तारू काम से आज भारत ने आजादी पछी सरकार गमे भी सिक्योरिटी राखे बाप गुरु ना वचन थी मोटो कोई कवच नथी अने आ गिरनार ना मेला मा ई भूतनाथ जी पण सेवा करी रह्या छे अने भूतनाथ नु मंदिर जूनागढ़ मा हाल से। त्रीजो आयो एने कीधु तारू नाम पछतावो करतो तो बाप, त्रीजो के हूँ क्रिया करू छू बधाई ने आ काळा काम शीखवाडनार અને કાળો ડ્રેસ અને કાળો માણસ એમ કે છે કે હું કાળો મારું કામ એ કાળું તો અબ છે તેરા નામ કોયલા હે અબ કાલિયા હે જા કોયલા દાતાર બાપુ કે મારો વજીર બનજે અને પછી સોથો હતો એનું નામ કયામત કરતો હતો એને કીધું કે દાતાર બાપુ નો તું ભંડારી બની જા પણ ભંડારી એવો બનજે કે દાતાર બાપુ ને આંગણે કોઈ આવે પ્રસાદ લે કોઈ પણ ખામી હોય તો ખામી નહીં ને સ્વાદ વધી જાય એવું તારું રાંધણું દાતાર નું ભંડારી છે અને જા શિવરાત્રી ના મેળામાં વસનાથ કે કોઈને રાવટીમાં કોઈના ઉતારે ડાળ ઘટે ભાત ઘટે શાક ઘટે અને થોડું પાણી નાખે તો મીઠાશ ન જાય ને ઈ દાતાર ના ભંડારી અને આ ચારે ટુકડા ભેગા કર્યા ભેગા કરી અને કહેવાય છે કે એની ઉપર મૂક્યા અને ગુરુના આદેશથી શિષ્યને બરોબર ઉંમર 12 વર્ષની થઈ આની ખંડિત બાળકની માથે આમ કરીને આમ પંજો મૂક્યો બાપ નાભીથી પોકારજો યા સખી દાતાર દાતાર ગરવો ગિરનાર હોકારા દે આદેશ 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 કરતા ગરવા ગિરનાર ની માલિપા ઈ જોગીડો ઈ જમન જમન નામનો બાળક હતો હવે તો કહેવાય છે કે જમન માંથી ઈ બાળક બની ગયો હોળે કળાનો આન બાપજી આ દેવા દેપો બેટે જમનજતી અબ છે તેરા નામ જમનજતી નહીં ક્યું કે તુમને કમાલ કર દિયા કમાલ એહી કર દિયા કબીર કા બાલક જેસે કમાલ થા એસે નહીં વો તો વિશેષ હે ક્યો કે બ્રહ્મ રંદર તોડ બિના યોની સે જન્મે એમ જ્યારે ગુરુ દીક્ષા લે છે ત્યારે મૂળ નામ નીકળી જાય બિના યોની સે એકવાર મરણ આવે છે તે પહેલા મરી શકે ઈદ કરી શકે મરના મરના સબ કોઈ કહે એકવાર એસે મરો કે ફિર મરના ઈ ન હોય આ ગુરુ નું તત્વ અમર છે એટલે એ જીનાદ રે બુંદ ના એ વિસાર રે ગુરુજી ગુરુજી ધારે તો એ નાદ માંથી આપણે બુંદ માંથી નાદ માં લઈ લઈએ અને તારી દે બાપ કેટલીક આશીર્વાદ કોઈનો મળી જાય તો પુત્ર જન્મે પણ તરવું હોય તો ગુરુ જોઈએ તો આવા જમીન સા દાતારે નામ આપ્યું અપશે તેરા નામ કમાલ સા દાતાર અને એ કમાલ સા દાતાર ની દરગાહ જાઓ અત્યારે જુનાગઢ ની બાજુમાં ડુંગરો દક્ષિણ બાજુ અને દાતાર ના ડુંગરે જાઓ તો જમીન સા દાતાર ની ઈ ગુફા એની સમાધિ હવાગઢ ધરતી ઉપર છે અને ઈ ન્યા સમાધિ થી થોડાક નીચે ઉતરો એટલે જમણી બાજુ અને જમીન સા દાતાર ની દરગાહ છે સૌ કોઈને દાતાર ના દર્શન કરતા આવી વ્યાખ્યા આવી વાતું અને આવી મન ની સંકલ્પ આવી ઘટના શિવરાત્રી ના મેળે જઈએ પણ આ કાર્ય કરીએ અને મેળે મેળ પાડી દે એવા હરેક ગુરુ ના આશીર્વાદ છે આપણે ગુરુ ને લાયક થઈ નાલાયક ન થઈએ એ જ ગુરુ નું આ શબ્દ એ આકાશ આ પ્રકાશ તત્વ બધા એક કરી દે ને એની પર આવે એ ગુરુ એવા જમીન સા દાતાર ના નારા સાથે આપણે આ વાતને પૂર્ણ કરીએ યા સખી દાતાર 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 કરતું નામ ગુજર્યું છે યા સખી દાતાર।